અંજાર સચ્ચિદાનંદ મંદિરે વલ્લભદાસ મહારાજ શ્રીની 23મી પુણ્યતિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, માર ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવ્યા છીએ અંજાર સચ્ચિદાનંદ મંદિર શ્રી ત્રિકમદાસ મહારાજ શ્રી છે, અને આજે વલ્લભદાસ ની 23મી પુણ્યતિથિ છે. ત્યારે આપણે ત્રિકમદાસ મહારાજ પાસેથી જાણીશું કે વલ્લભદાસ ની તિથિ છે, શું શું આપણે કાર્યક્રમ કરવા આવ્યા મંદિર, તો આપણે મળશું ત્રિકમદાસ મહારાજ શ્રી, વિશેષ માહિતી આપણને આપશે. હા, સૌને રાધે રાધે, સૌને જય શ્રી સચ્ચિદાનંદ. મારા ચેનલના માધ્યમથી સૌને રાધે રાધે. આજે અમારા આદિ આચાર્ય મારાથી પહેલા મારા ગુરુદેવ કહી શકે એવા શ્રી વલ્લભદાસજી મહારાજની 23મી પુણ્યતિથિ સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરમાં ઉજવવામાં આવી. એટલે કે એમાં સમગ્ર રસિક સમાજ, જેને કહી શકાય રસિક સમાજ, દર વર્ષે ભેગું થતું હોય. એ દરમિયાન સવારના મંગળા આરતી થાય, ત્યાર પછી સ્વરૂપક આદિની સેવા થાય, અને ત્યાર પછી જેને કહી શકાય ને હજારોની સંખ્યામાં, અમે કોઈને વ્યક્તિગત આમંત્રણ ન હોય, જાહેર આમંત્રણના રૂપમાં બધા રસિક સમાજ આવતો હોય છે. ને આ વખતે થોડુંક વિશેષ હતું, કેમ કે આપણે જે આપણે કથાનું પણ કવરેજ કર્યું હતું, કથા વિરામ પામી અને કથાની જે પોથી હોય, જે આપણે ગ્રંથ હોય, ગ્રંથ લઈ આજેથી રત્નાલથી લગભગ 400 થી 500 બધી ગોપી ગોવાડિયાઓ પગે ચાલી, 14 થી 15 કિલોમીટર પગે ચાલી અંજાર મધ્ય આવી, એટલે પોથી પધરામણ કાર્યક્રમ એની સાથે જોડી દીધો. એટલે સોનામાં સુગંધ, કેમ કે અમારા વલ્લભદાસજી મહારાજની ગ્રંથ બહુ પ્રિય હતો, વ્રજ પ્રગમ. અને તમને ખાસ નોંધ કરી આપણે કે ગ્રંથ વાંચતા વાંચતા ધામમાં ગયા, એની ઈચ્છા હતી, હંમેશા એક જ વાત કરતા કે હું ગ્રંથ વાંચતા, પુસ્તક વાંચતા વાંચતા પરમધામમાં પધારું. રામનવમીને બરાબર મધ્ય 12 વાગે એને પોતાનો દેહ છોડ્યો, અને જ્યારે આજે આ સમગ્ર આપણો રસિક સમાજ આજે 23મી પુણ્યતિથિ ઉજવી રહ્યો છે, અને એકદમ ભજન અને ભોજન સત્યદાન સંપ્રદાયમાં એક જ વાત છે, ભોજન અને ભજન. કેમ કે અમારા અમે કૃષ્ણની ઉપાસક છીએ, 11 વર્ષ 52 દિવસ ભગવાન આનું બાળક હોય, એટલે અમે લાલ બાળકને વારંવાર ખાવા જોઈએ, પ્રસાદ જોઈએ. એટલે અમારા સંપ્રદાય એ જ રીતે રાધા રટતે બહુ બાતે મિત્ર અનેક જન્મ કી આપદા રાધે નામ લે, આ રીતના સમગ્ર કાર્યક્રમ આજે જુદાડો હતો. આજના દિવસનો જે મહાપ્રસાદનો કાર્યક્રમ હોય, મહાપ્રસાદ ના દાતા મુંબઈના રસિક રંજનબેન રસિકલાલ મુંબઈથી વધાર્યા હતા, એનો પણ 20-25 વર્ષ પછીનો વારો આવ્યો છે. તેનાથી 25 વર્ષ સુધી બુકિંગ જ હતું, 25 વર્ષ તપસ્યા કર્યા પછી કે આજે મુંબઈના રસિક રંજનબેન રસિકલાલનો મહાપ્રસાદ આયોજન હતો. બહુ સરસ રીતે આ કાર્યક્રમ ભગવત નામ લેતા પ્રોગ્રામ સંપન્ન થયો. આપણે ચેનલ દ્વારા પણ આપ સૌને રાધે રાધે, જય શ્રી સતીલાલ. મા ન્યૂઝ ચેનલ ખૂબ ખૂબ અભિનંદન.